गुरुवारे बजेट सत्रना अंतिम दिवसे नितिन पटेले एवं निवेदन आप्यू के होबाड़ो मची गयो। नितिन पटेले नर्मदा परियोजना ने लईने जवाहरलाल नेहरू ने हटावीने बधुज श्रेय सरदार पटेल ने आपवानी कोशिश करी, जेना बाद विपक्षे हंगामो शुरू कर्यो। नितिन पटेले कह्यु के नर्मदा परियोजना मा जवाहरलाल नेहरू नी कोई भूमिका नहोती, नेहरूए मात्र परियोजना नु उद्घाटन कर्यु हतु। त्यारे सीजे चावड़ाए तेमनी सामे विरोध करता कह्यु के सरदार पटेल 25 वर्ष सुधी कांग्रेस ना अध्यक्ष रह्या छे, अमे तेनो श्रेय सरदार अने नेहरू बन्ने ने आपीशु। तेना बाद कांग्रेस अने भाजपना धारासभ्यो आमने सामने आवी गया हता। विपक्षी धारासभ्यो वेलमां घुसी गया अने नितिन पटेलनी माफीनी मांग करवा लाग्या। सभामां प्रश्नोत्तरीना समय दरमियान कल्पसरना प्रश्नमांथी नर्मदा योजना अंगेनो पण प्रश्न उद्भव्यो हतो अने ए वखते कांग्रेसना धारासभ्य श्री सीजे चावड़ाए एवं निवेदन कर्यु के नर्मदा योजना की कल्पना ए जवाहरलाल नेहरूए करेली अने पछी सरदार वल्लभ करेली, एम बन्ने नाम बोली अने सरदार पटेल अवमूल्यन करवानो अने गुजरातनी जीवादोरी समान अपनी नर्मदा योजना ए सरदार वल्लभ भाईए नहीं पण जवाहरलाल नेहरूए गुजरात ने आपी ए प्रमाणे नो विचार एमणे व्यक्त कर्यो, एटले स्वाभाविक रीते ज हूँ ऊभो थई गयो अने मैं एमने पड़कार्या। एमना जवाहरलाल नेहरू वाला निवेदनों मैं विरोध कर्यो अने मैं एम कह्यु के 1947 थी सरदार वल्लभ भाई पटेले नर्मदा योजना की कल्पना करी अने एने आयोजन में मूर्तिमंत करवा माटे केवी रीते शू करवू जोईए ए कामगिरी भाई काका ने सौंपी थी अने साथे साथे बीजा एंजीनियरों ने पण आ कामगिरी सौंपी थी। एटले अत्यारे जे नर्मदा योजना आपणे जोईए छीए, जे सरदार सरोवर बंध छे, ए बधी ज कल्पना એ 1947માં ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે, નાગરિકોને પીવા માટેનું પાણી મળે અને દરિયામાં વહી જતું પાણી નર્મદા મૈયાનું જે ભરૂચમાં દર વર્ષે લગભગ પૂર આવે અને ભારે નુકસાન થતું હતું, એ બધું જ બંધ થઈને નર્મદા મૈયાના પવિત્ર પાણીનો ગુજરાત માટે ઉપયોગ થાય, સદુપયોગ થાય એ વિચારને કલ્પના સરદાર વલ્લભભાઈની હતી। એ આખો ગુજરાત જાણે છે, આખો દેશ જાણે છે, આ ઇતિહાસ છે। પણ કોંગ્રેસની જે માનસિકતા છે, કોંગ્રેસીઓની જે માનસિકતા છે કે સરદાર વલ્લભભાઈ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, વીર સાવરકર હોય, શહીદ ભગતસિંહજી હોય, આવા તમામને ધીમે ધીમે ઇતિહાસમાંથી પૂછી નાખવા અને ફક્ત ભારત માટે નેહરુ પરિવારે જવાહરલાલ નેહરુએ જ બધું કર્યું, ઇન્દિરા ગાંધીજીએ જ બધું કર્યું, રાજીવ ગાંધીજીએ જ બધું કર્યું અને નેહરુ પરિવાર ના હોત તો આ ભારત ના બન્યું હોત, એવી જે ઇતિહાસને જુદી રીતે મૂકવાની કોંગ્રેસની માનસિકતા છે અને ખાસ કરીને સરદાર વલ્લભભાઈ જેવા મહાન આપણા લોખંડી પુરુષ જેમણે ભારતની એકતા કરી, અખંડિતતા કરી, એવા મહાન નેતાને પણ ઇતિહાસમાંથી ભૂસી નાખવાનું કામ કોંગ્રેસના દાયકાઓના શાસન દરમિયાન જે દેશમાં થયું એ જ પ્રમાણેનું કામ ગુજરાતમાં પણ કરવાનો એમણે પ્રયત્ન કર્યો। રાષ્ટ્રીય નેતાઓ જે હૃદયમાં વસેલા છે એમને કંઈ કોઈના કહેવાથી કે બોલવાથી એ લોકો ભૂસી શકતા નથી, પણ કોંગ્રેસના મનમાં જે માનસિકતા છે કે ફક્ત નેહરુ પરિવારની જ કામગીરીને પ્રજા સમક્ષ મૂકવી એ આજે વિધાનસભામાં સીજે ચાવડાના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું। સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાને એમણે અવગણના કરી અને એમણે કહ્યું કે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈની કલ્પના હતી,
મેં એમ કહ્યું કે ફક્ત સરદાર વલ્લભભાઈની કલ્પના હતી કે નર્મદા યોજનાનો ગુજરાત માટે ઉપયોગ સદુપયોગ કરવા માટે યોજના બનાવવી જોઈએ અને 1960માં એનું જે ખાતમુહૂર્ત થયું એ તો જવાહરલાલજી વડાપ્રધાન હતા એટલે વડાપ્રધાનના હોદ્દાની રૂએ એમને સરદાર સરોવર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું એ સિવાય એમનું કોઈ યોગદાન નહોતું બધું જ યોગદાન યોજનાની કલ્પના એના અમલમાં મૂકવી એ બધું જ આયોજન સરદાર વલ્લભભાઈનું હતું અને ત્યાર પછી સરદાર વલ્લભભાઈના સ્વપ્નને પરિપૂર્ણ કરવાનું કામ જે વર્ષો સુધી ના થયું એ કામ અત્યારના આપણા ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું 1960માં જે નર્મદાનું ખાતમુહૂર્ત થયું હતું એનું પાણી ગુજરાતને દાયકાઓ સુધી ના મળ્યું સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યા છતાં ગુજરાતની જનતા નર્મદાના પાણીથી વંચિત હતી કારણ કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર હંમેશા ગુજરાતને જે અન્યાય કરતી હતી એમાં નર્મદાનો અન્યાય ખૂબ મોટો હતો આ બધું જ કોંગ્રેસના સમયમાં અભરાઈ ઉપર આપણી ફાઇલ ચડી ગયેલી આ તો આપણા ગુજરાતનું સદનસીબ છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા એના ફક્ત 17 દિવસમાં નર્મદા યોજનાની કામગીરીની એમણે મંજૂરી આપી અને અત્યારે આખી યોજના પૂર્ણ થઈ અને છેક કચ્છ સુધી એનું પાણી મળતું થયું અને બધો જસ ફક્ત ને ફક્ત એ કલ્પના કરનાર સરદાર વલ્લભભાઈને જાય પણ કોંગ્રેસવાળા જવાહરલાલ નહેરુને આ જસ આપવા માગે છે એનો મેં વિરોધ કર્યો વિધાનસભામાં ખૂબ બોલાચાલી થઈ વિવાદ થયો અને માન્ય અધ્યક્ષશ્રીને વિધાનસભા મુલતવી કરવી પડી મારી સાચી વાત કે સરદાર વલ્લભભાઈએ આ નર્મદાની કલ્પના કરી હતી એ સહન ના થઈ અને કોંગ્રેસના નેતાઓના ઈશારાનેથી જોઈ અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો મારી આજુબાજુ બધા આવીને બુમરાણ કરવા માંડ્યા વિધાનસભામાં વચ્ચે આવી ગયા અને ખૂબ તોફાન જ્યારે મચાવ્યું ત્યારે માન્ય અધ્યક્ષશ્રીએ વિધાનસભા મુલતવી રાખી પણ ગમે તે સ્થિતિ થાય સરદાર વલ્લભભાઈએ જ નર્મદા યોજનાની કલ્પના કરી હતી એમના દ્વારા જ બધી યોજના અમલમાં મુકાઈ અને પૂર્ણ કરવાનું કામ સરદાર વલ્લભભાઈના સ્વપ્નને એ માન્ય નરેન્દ્રભાઈએ કર્યું આ સુવર્ણ ઇતિહાસ ગુજરાતના પાને લખાઈ ચૂક્યો છે કોંગ્રેસવાળા ગમે તેટલી કાગારોળ મચાવે ગમે તેટલો અપપ્રચાર કરે પણ કોઈ પણ રીતે નર્મદા યોજનાના યોગદાનમાં જવાહરલાલ નહેરુએ એની કલ્પના કરી હતી જવાહરલાલ નહેરુજીએ નર્મદા યોજના શરૂ કરાવી એ વાત છે જ પણ કોઈ ગુજરાતી કોઈ ભારતીય કદી માનશે નહીં જે રીતે બધા જ માને છે કે ભારતનું એકત્રીકરણ રજવાડાઓનું ભારત માતામાં વિલીનીકરણ પછી એ જુનાગઢના નવાબનું હોય હૈદરાબાદના નિઝામનું હોય ગમે તેનું હોય અખંડ ભારતનું નિર્માણ જે રીતે સરદાર વલ્લભભાઈએ કર્યું એ આખી દુનિયા જાણે છે એ જે ઇતિહાસ છે એ જ રીતનો ઇતિહાસ નર્મદા યોજના અને સરદાર વલ્લભભાઈની જ કલ્પના એ સત્ય છે એમાં જવાહરલાલ નહેરુને કે કોંગ્રેસના બીજા કોઈ નેતાને કોઈ પણ રીતનો જસ આપવો એ સરદાર વલ્લભભાઈને અન્યાય કરવા બદલ છે એ માટે મેં એમનો વિરોધ કર્યો અને કોંગ્રેસવાળાએ આ તોફાન કર્યું એ દુઃખદ છે ભારતની આઝાદી પહેલાં ભારતીય જનતા પક્ષના જે ભૂતકાળમાં જે પાર્ટીનું નામ અલગ અલગ હતા અને જે ફોરમ હતું એ ફોરમે કોઈ દિવસ આઝાદીની લડતમાં કોંગ્રેસને સાથ નહોતો આપ્યો સાથ તો નહોતો આપ્યો પણ અંગ્રેજોની સાથે રહ્યા હતા કારણ કે કોંગ્રેસ થકી એ આઝાદી ઇચ્છતા નહોતા એ આખો અલગ ઇતિહાસ છે આઝાદી પછી અમારા કોંગ્રેસના અને ભારતની આઝાદીના લડવૈયાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અમારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 18 વર્ષ જેને શાસન કર્યું અને દેશના લોકો માટે એગ્રીકલ્ચર પોલિસી શૈક્ષણિક પોલિસી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી સિંચાઈ પોલિસી એ આખી પોલિસીનું નિર્માણ કરીને જવાહરલાલ નહેરુ જેવા સક્ષમ શાંતિદૂત વડાપ્રધાન બંધારણ આપીને દેશને આઝાદી બાદ લોકશાહી ઢબે કઈ રીતે શાસન પદ્ધતિ થાય અને પ્રજાનો વિકાસ થાય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ બધા જ દિગ્ગજ નેતાઓ
કોંગ્રેસની વિચારધારા ગાંધી સરદારની વિચારધારા પ્રમાણે ચાલતા હતા. એમની વિચારધારા ક્યારે ગાંધી અને સરદારની વિચારધારા સાથે રહી નથી. પરંતુ જેમ જેમ પ્રજા જાગૃત થતી જઈ, ગુજરાતની જનતા હોય કે ભારતની જનતા હોય, મત મેળવવા હશે, સત્તા પર આવવું હશે, તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકર એમનો સહારો લીધા વગર સત્તા ઉપર નહીં આવી શક્યા. આ જ નેતાઓ આજે જે ભારતની ગાદી ઉપર બેઠા છે એ જ સત્તાધારી લોકો ગઈકાલ સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ દરિયામાં ફેંકી દેવાની વાતો કરતા હતા, આજે માથા ઉપર લઈને ફરે છે. કારણ કે સત્તા ઉપર બેઠા છે એટલે સમજાય છે કે ડૉક્ટર બાબા આંબેડકર શું હતા. લોખંડી પુરુષ વલ્લભભાઈ પટેલ, જેમને આઝાદી બાદ RSS ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને RSS ઉપર પ્રતિબંધ મૂકનાર લોખંડી નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આજે જ્યાં જગદીશ ઠાકોર પ્રમુખ છે એ જગ્યા ઉપર 25 વર્ષ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહ્યા છે અને ગાંધી અને સરદારની નીતિઓ પ્રમાણે, ગાંધી અને જવાહરની નીતિઓ પ્રમાણે આખા દેશના વિકાસમાં એમને પણ એમનો સિંહ ફાળો આપ્યો છે. ફક્ત ને ફક્ત એમના સત્તાધારીઓ લોખંડી મહિલા ઇન્દિરા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુજી, શાસ્ત્રીજી, આ રાજના જ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, આ બધા કરતા અમે ચઢિયાતા છીએ એવું દર્શાવવા માટે આપણા સક્ષમ નેતાઓની લીટી નાની કરતા જાય. લોકો પ્રજાના દિલમાં વસેલા છે એમને આપણે ભૂલવવાના છે અને એમનો ઇતિહાસ ભૂલવશો તો ભારતીય જનતા પક્ષ રાજ કરી શકશે. આની એક મનસા છે પણ એ મનસા અમે પૂર્ણ થવા નહીં દઈએ.